लग्न प्रसंग में बने तेवुं टिंडोड़ानुं शाक बनावा माटे सौथी पहेला एक मसालो तैयार कर लेशुं, जेना माटे मैं जड़ा तळियावाळी कढ़ाई लीधी छे, जेनी अंदर आपणे पोणो कप जेटलुं बेसन लीधुं छे। तो आ बेसनने आपणे शेकीने लेवानो छे। तो गैसने स्लो फ्लेम उपर आपणे आ बेसनने शेकी लेशुं। आ बेसनने कलर नथी आपवानो, फक्त ज्यां सुधी शेकती वखते एनामांथी सुगंध ना आवे त्यां सुधी आपणे आ बेसनने शेकवानो छे, एटले के एनी कचाश ज्यां सुधी दूर न थई जाय त्यां सुधी शेकवानो छे। कलर आवे એટલી રાહ નથી જોવાની। તો લગભગ 2-3 મિનિટ સુધી આપણે આ બેસનને શેકી લીધો છે। તમે અત્યારે જોઈ શકો છો કે બેસનમાં બિલકુલ પણ કલર નથી આવ્યો। તો હવે આ બેસનને આપણે એક પ્લેટમાં કાઢી લેશું, કારણ કે કડાઈ ગરમ છે તો બેસન વધારે લાલ થઈ જશે। તો આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। હવે મસાલો આપણે મિક્સર જારમાં તૈયાર કરશું, જેના માટે વચ્ચેનું મિક્સર જાર આવે એ મેં લઈ લીધું છે, જેની અંદર આપણે સૌ પ્રથમ 1/2 કપ જેટલા ખારી શેંગ લીધી છે। જો તમારા ઘરમાં ખારી શેંગ ન હોય તો તમે શેકેલા શેંગદાણા પણ લઈ શકો છો, એના ફોતરા કાઢીને તમારે લેવાના છે। પણ ખારી શેંગનો સ્વાદ આ શાકમાં વધારે સ્વાદિષ્ટ લાગે છે। 1 ટેબલ સ્પૂન જેટલું આપણે કશ્મીર લાલ મરચું પાવડર લીધું છે। મસાલા અનુસાર આપણે મીઠું નાખીશું। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધું છે। તો આ ધાણા જીરું પાવડરની રેસીપી પણ મારી ચેનલ પર છે, તમે જઈને ચેક કરી શકો છો। 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર લીધી છે। 1 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો લીધો છે। તો ગરમ મસાલો જે દાળ શાકમાં તમે વાપરતો હોય એનો યુઝ કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે, સાથે 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર લીધો છે। તો જીરો અને મરીનો પાવડર નાખવાથી આ શાક વધારે ટેસ્ટી બને છે। સાથે 2-3 ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર લીધી છે। 2 ટેબલ સ્પૂન જેટલા શેકેલા તલ લીધા છે। તો અહીં તલ છે શેકીને જ લેવાના છે, જેના કારણે એનો નટી ટેસ્ટ છે એ સારો આવે છે। સાથે 2 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ નાખ્યું છે, ઝીણું કોરું ટોપરાનું ખમણ નાખેલું છે। હવે જે બેસન આપણે શેકીને રાખ્યું હતું એ નાખી દઈશું। તો ત્યારે બેસન આપણું ઠંડુ થઈ ચૂક્યું છે। હવે આની અંદર આપણે ગળપણ માટે ખાંડનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમે ઈચ્છો તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। તો 4 ટેબલ સ્પૂન જેટલી મેં અત્યારે ખાંડ નાખી છે। તો ખાંડ નાખવાથી શાક મીઠું નહીં બને પણ બધા ટેસ્ટ આપણા બેલેન્સ થઈ જશે। હવે આની અંદર છેલ્લે આ શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે અચાર મસાલો એટલે કે મેથિયાનો મસાલો, જેને આપણે અથાણા બનાવવામાં વાપરતા હોઈએ છીએ, એ નાખીશું। તો 3 ટેબલ સ્પૂન જેટલું મેં અત્યારે અચાર મસાલો નાખ્યો છે। તો આની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે, તમે જઈને ચેક કરી શકો છો। તો ઘરે બજાર કરતાં સસ્તા ભાવે તમારો આ અચાર મસાલો તૈયાર થઈ જાય છે। મિક્સરને એકવાર ફેરવી લીધું છે, તો પલ્સ મોડ ઉપર આ મસાલો આપણે તૈયાર કરવાનો છે, જેથી આવી રીતનો મસાલો આપણો તૈયાર થઈ જશે। હવે અહીં મેં ટિંડોળાનું શાક બનાવવા માટે આ 500 ગ્રામ જેટલા ટિંડોળા લીધા છે, જેને ધોઈને કોરા કરી લીધા હતા। અને આનામાંથી આવી રીતના જે લાલ ટિંડોળા હોય એનો ઉપયોગ નથી કરવાનો। 1 ટિંડોળાના 4 ભાગ થાય એટલા આપણે કટકા કર્યા છે। જો જાડા હોય તો 4 ભાગ કરવાના, ઝીણા હોય તો 2 ભાગ કરવાના। તો લાંબા લાંબા આપણે ચીર્યા કરી લીધા છે, સાથે 3 મોળા મરચાં લીધા છે, એના પણ મેં ચીર્યા કરી લીધા છે। અહીં આપની સાથે એક ટીપ શેર કરવા માગીશ કે જ્યારે પણ આપણે ટિંડોળા છીનતા હોઈએ છીએ ત્યારે હાથમાં એની ચીકાશ લાગી જતી હોય છે, તો એ ન લાગે એના માટે કરીને છીનતી વખતે હાથ ઉપર તેલ લગાડી લેવાનું। તેલ લગાડવાથી ચીકાશ હાથમાં બેસતી નથી, તો આ ટીપ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આ શાકનું વઘાર કરી લેશું, જેના માટે કડાઈમાં 5 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે। તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે, તો 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે, 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે અને 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ નાખી છે। રાઈ અને જીરું સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે લીલા મરચાં નાખીશું। તો ટિંડોળાના શાકમાં લીલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો અત્યારે મેં 3 તીખા મરચાં લીધા છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મરચાંનું પ્રમાણ ઉપર નીચે કરી શકો છો। તો અત્યારે ઝીણા ઝીણા સમારીને આપણે 3 તીખા મરચાં નાખીશું, સાથે 1 ઇંચ જેટલો આદુના ટુકડાને ખમણી લીધું હતું એ નાખીશું। હવે અત્યારે તમે જોઈ શકો છો બબલ્સ ઘણા બધા છે, તો જ્યાં સુધી થોડાક બબલ્સ બેસી નથી જતા ત્યાં સુધી આપણે આપને સાંતળી લેશું। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે હવે બબલ્સ ઓછા થવા લાગ્યા છે, તો હવે આ સમયે આપણે ટિંડોળા નાખી દઈશું। તો ટિંડોળાને પહેલેથી ધોઈ લેવાના છે, સમાર્યા બાદ એને ધોવાના નથી। આમ કરવાથી એના જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ ઘટી જાય છે। સારી રીતે મિક્સ કરી લીધા બાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને ટિંડોળાના માપનું આપણે મીઠું નાખીશું, કારણ કે આપણે મસાલામાં પણ મીઠું નાખેલું છે એટલે મીઠું સાચવીને વાપરવું। આ સમયે હળદર નાખવાથી ટિંડોળાનો જે લીલો કલર છે જળવાઈ રહે છે અને ટિંડોળા પાક્યા બાદ કાળા નથી પડી જતા, તો તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ચૂક્યો છે।
હવે આપણે આ ટીંડોળાને પકાવવાના છે, તો ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આ તેલમાં જ ટીંડોળાને પકાવીશું. ટીંડોળાને કેટલા પકાવવાના છે કે એનો જે ક્રંચ છે એ મેન્ટેન રહે એટલા પકાવવાના છે, એટલે કે જે સંભારો આપણે બનાવતા હોઈએ ત્યારે ટીંડોળા કેટલા પકાવીએ છીએ એટલા જ પકાવવાના છે. ટીંડોળાને એકદમ ગાળી નથી નાખવાનું, જો ગાળી નાખશું તો આ શાક એટલું સ્વાદિષ્ટ નહીં બને. તો અહીં 7-8 મિનિટ જેવો સમય થઈ ચૂક્યો છે, આવી રીતે ફોડતા સીધું ફૂટી ભાંગી નથી જતા ટીંડોળા, જોઈ શકો છો. તો આટલો ક્રંચ મેન્ટેન રહે એટલા જ આપણે ટીંડોળાને પકાવવાના છે, તો જ આ શાક વધારે સ્વાદિષ્ટ લાગે છે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખી છે. 1.5 લીંબુનો રસ નાખ્યો છે, સાથે 1 ચમચી જેટલી કોથમીર નાખી છે બારીક સમારેલી, અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ આપણે થોડો થોડો કરીને ઉમેરીશું. તો એકવાર ઉમેરી લેવાનો છે, પછી આપણે બીજો મસાલો થોડી વાર રહીને ઉમેરીશું. તો આવી રીતે કરવાથી બધો મસાલો છે ટીંડોળા પર કોટ થઈ જાય છે. જોઈ શકો છો સરસ મજાનો મસાલો આપણો કોટ થઈ રહ્યો છે. હવે જે બાકીનો મસાલો વધેલો હતો એ પણ આપણે આ સમયે નાખી દઈશું અને ફરી પાછું આપણે ચલાવી લઈશું. તો સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આ ટીંડોળાનું શાક રોટલી ભાખરી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. મહેમાનો આવ્યા હોય કે હોય રવિવારની મજા, ત્યારે આ શાક તમે ઘરે બનાવી શકો છો. હવે છેલ્લે મેં 2 ટેબલ સ્પૂન જેટલા તલ શેકીને રાખેલા હતા એ હું અત્યારે નાખી રહી છું. શેકેલા તલનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી આપણે પકવી લેશું, કારણ કે બેસનને બધું આપણે શેકીને લીધું છે તો બહુ વાર આ શાકને પકવવાની જરૂર નથી પડતી. તો છે ને ખૂબ જ સરળમાં સરળ રેસીપી. તો હવે આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ટીંડોળાનું શાક. તો ફ્રેન્ડ્સ, આજની અમારી મહેનત અથવા મારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.